सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में हूँ चैताली पटेल मारा वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत करू छु। धोरण त्रण विषय योग अने पीटी पाठ बार कपट न करिए क्या। विद्यार्थी मित्रों आ पाठनी अंदर एक गधेड़ानी वात करी छे ने गधेड़ू कपट करे छे એ વાત આમાં સમજાવવા માંગે છે। ગધેડું એક ગધેડું હતું ને એ એક આમ તેમ આડવટ્યા કરતું અને જ્યારે ભૂખ્યું થાય ને ત્યારે તેમ આમ તેમ ફાફા મારે। એક વખત તે વનમાં જતું રહ્યું અને વનમાં એને સિંહચર્મ એક પડેલું હતું તે જોયું। સિંહચર્મ એટલે કે સિંહનું ચામડું। ખરે વિચાર્યું એક ભારે કપટ મનમાં અને એને એક મનમાં કપટ આવ્યું અને કપટ વિચાર્યું। ઓઢી લીધું સિંહચર્મ એ પોતાના તનમાં એટલે તેને આ સિંહચર્મ છે પોતાના તનમાં ઓઢી લીધું એટલે શરીર ઉપર ઓઢી લીધું। ડારો દઈએ તો સૌને બહુ જ ડરાવતું ખૂબ મોજ મજા ઉડાવી સૌને સતાવતું એટલે પોતે આ સિંહચર્મ ઓઢીને છે ને બધાને ખૂબ ડરાવતું હતું મોજ મજા કરવામાં તે બધાને સતાવતું હતું બરોબર। સૌના ખેતર ચરતું એ બગાડ કરતું બધાના ખેતરે જાય અને આમ તેમ થોડું ઘણું ખાય અને પછી બધું જાજુ બધું બગાડ કરતું હતું। બીતા અને વિચારતા સૌ હવે શું કરવું કારણ કે આવું બધું કરે ત્યારે બધા લોકો એનાથી ખૂબ બીતાતા તો હવે શું કરવું એવો વિચાર કરતા હતા। એમ 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 એ લોકોને એમ વિચાર આવ્યો કે વનના રાજા જંગલના જીવો બંને કરે ભંગ ભાંગ ભાગ ભાંગ એટલે કે વનના રાજા છે અને આમ ભાગ ભાગ કરે છે એટલે એનાથી બધા બહુ બીતાતા ને એ લોકો વિચારતા હવે આપણે શું કરવું। સૌના ઉપર રોફ ધણાયે એ તો જમાવે બિના કહ્યું એક ચિહ્ન ખીલ્યો તો પૂનમે જામી ચાંદની મનને ભાવતી બરાબર ઉકરડે આવ્યા હતા ઘણાય ખરે ખરેખર ખર એટલે કે એક વખત ચંદ્ર ખીલ્યો હતો પૂનમના દિવસે અને ચાંદની શીતળતા હતી અને એ વખતે ઉકરડે ગધેડું છે તે ચરવા ગયું હતું બરોબર છે। ગધેડું હતું એટલે એ ચરવા ગયું હતું। ખર એકે તાન ચડતા શરૂ કર્યું ગાન કપટી ખરના થયા છે સર્વા બે કાન પુરાવે સુર બનીને તાનમાં એ ગુલતાન લોકોની હવે ભાંગી બી લઠ લીધા હાથ। ગધેડું હતું ને એ પોતાની ભાન ભૂલી ગયું અને છે ને આ ચાંદની શીતળતામાં એને ગાવાનું મન થયું એટલે જ્યારે એ ગાય અરે ને ચામડ સિંહનું ચામડું ઓઢ્યું છે સિંહનું ચામડું ઓઢ્યું છે એટલે કઈ સિંહ તો બની નથી ગયું પણ એ તો ગધેડું જ હતું ને એટલે જ્યારે તે પોતે એને ગાન ગાવાનું એટલે કે ગીત ગાવાનું મન થયું ત્યારે પોતે ગીત ગાયું તો ત્યારે શું એના અવાજ શું આવે હોંચી 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 અવાજ આવ્યો એટલે બધાને ખબર પડી ગઈ કે આ તો સિંહ નથી આ તો ખરેખર ગધેડો છે। હાડકા કર્યા ખોખરા મારી મારી બહુ માર કપટ રહી આપણને કર્યું નુકસાન કરો ન કૂટ કપટ કરો ન બુરા કામ ભાત પ્રસાદની માની આ રાજી રાખો રામ એટલે કે આ ગધેડાએ પોતાને બધાને કપટ કરીને ખૂબ જ હેરાન કર્યા હતા ને એટલે બધાને ખૂબ લાભ મળ્યો અને બધાએ ભેગા થઈને એના હાડકાને ખૂબ ખોખરા કરી નાખ્યા ખોખરા કરી નાખ્યા એટલે ખૂબ માર મારીને એને બેહાલ કરી નાખ્યો એટલે કેવા શું માગે છે કે ક્યારેય આપણે કપટ કરવું ન જોઈએ કોઈ દિવસ બુરું કરવું ન જોઈએ હંમેશા સાચું બોલવું જોઈએ બરોબર ને। બાળકો તમે કપટ કોઈ દિવસ કરશો નહીં ને સાચું બોલશો ને। થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ।